નમસ્કાર વિદ્યાર્થીઓ, મેં તમને લોકોને અગાઉના લેક્ચરમાં સ્વાધ્યાય 1.1, 2 અને 3 આપણે કરાવ્યું છે. આજથી વિદ્યાર્થીઓ મારે તમને પહેલા એક ટોપિક શીખવાડવો છે, સંખ્યાઓ. ખાસ કરીને વિદ્યાર્થીઓ દશાંશ સંખ્યાઓની જો આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓ દશાંશ સંખ્યાઓ છે ને એ સંખ્યાઓ સામાન્ય રીતે બે પ્રકારની હોય. એક હોય શાંત દશાંશ અપૂર્ણાંક અને બીજી સંખ્યા હોય અનંત દશાંશ અપૂર્ણાંક. દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ બે પ્રકારની હોય, શાંત દશાંશ અપૂર્ણાંક અને અનંત દશાંશ અપૂર્ણાંક. શાંત કોને કહેવાય? 1.2, 1.35, 3.475, 1.27, 57 આવી વિદ્યાર્થીઓ જેમાં તમે પોઈન્ટ પછી 1, 2, 3, 4 રકમ ગણી શકો એ બધી સંખ્યાને કેવી કહેવાય? શાંત દશાંશ અપૂર્ણાંક કહેવાય. વિદ્યાર્થીઓ શાંત દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ હંમેશા કેવી હોય? સમય જો યાદ રાખજો. પણ અનંત કોને કહેવાય? તો કે અનંત સંખ્યા જે છે ને એના બે ભાગ પડી જાય છે. અનંત દશાંશ અપૂર્ણાંકનો પહેલો ભાગ પડે છે અનંત આવૃત દશાંશ અપૂર્ણાંક અને બીજો ભાગ પડે છે અનંત અનાવૃત દશાંશ અપૂર્ણાંક. જોઈએ, શાંત દશાંશ અપૂર્ણાંક એ સમય હોય, અનંતમાં હોય એના બે ભાગ પડે અનંત આવૃત અનંત અનાવૃત. જે રકમ પોઈન્ટ પછી રિપીટ થાય ને 1.25, 25, 25 આને લખી શકાય 1.25 ઉપર 12, 1.3, 3, 3 તો 1.3 ઉપર 12, 0.342, 342 તો 0.342 ઉપર 12. એટલે કે જે રકમ રિપીટ થતી હોય એવા પ્રકારની રકમને આપણે વિદ્યાર્થીઓ કઈ રકમ કહીએ છીએ? અનંત અને આવૃત કહીએ છીએ. આવૃત એટલે જે સંખ્યા પોઈન્ટ પછી રિપીટ થાય છે અને અનંત આવૃત સંખ્યા હોય ને વિદ્યાર્થીઓ એ પણ કેવી છે? સમય છે. પણ અનંત અનાવૃત એટલે કે પોઈન્ટ પછી જુઓ 3, 4, 3, 4, 4, 3, 4, 4, 4, 3, 4, 4, 4, 4 આમાં જુઓ કોઈ સંખ્યા રિપીટ થતી નથી. અહીંયા 34 પછી 34 નું આવ્યું, 344 ચાલી ગયું, મતલબ કોઈ રકમ નું રિપીટેશન નથી. બરાબર, રિપીટેશન કોને કહેવાય? 34, 34, 34 આવે તો રિપીટેશન કહેવાય. પછી 1.47, 8, 7, 5, 4, 2, 7, 6, 5, 4 આમાં જુઓ કોઈ ફિક્સ રકમ નું રિપીટેશન નથી. તો આ બધીને અનંત અનામૃત કહેવાય અને એ સંખ્યા કેવી છે વિદ્યાર્થીઓ? અસમય છે. ફરી એક વાર જોઈ લો, દશાંશ સંખ્યાના કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર પડે છે, શાંત દશાંશ અપૂર્ણાંક અને અનંત દશાંશ અપૂર્ણાંક. શાંત દશાંશ અપૂર્ણાંક જેમાં પોઈન્ટ પછી નક્કી હોય, 1 રકમ, 2 રકમ, 3 રકમ, 4 રકમ તો એને શાંત કહેવાય અને શાંત હોય સમય છે. જ્યારે અનંત રકમ બરાબર, અનંતમાં જો આવૃત હોય તો 25, 25, 25, 25 ઉપર 12, 3, 3, 3 તો 3 ઉપર 12, 342, 342 તો 342 ઉપર 12 એ પણ બધી સમય કહેવાય. અને અનાવૃત હોય તો પોઈન્ટ પછી કોઈ રકમ રિપીટ થતી ન, રિપીટ થતી હોય પણ ફિક્સ ન હોય. બરાબર, એટલે પોઈન્ટ પછી 34, 34 નથી આવતું. જો 34 પછી 344, 3, 4, 4, 4, 3, 4, 4, 4, 4 કોઈ રકમ ફિક્સ નથી એટલે એને અનંત અનાવૃત અને એ રકમ કેવી હોય? અસમય હોય. તો વિદ્યાર્થીઓ આપણે સંખ્યાઓનું કોષ્ટક ભણી ગયા, તમે ફેસબુકમાં આખું કોષ્ટક લખી લેજો. હવે વિદ્યાર્થીઓ મારે તમને લોકોને શરૂ કરાવવું છે સ્વાધ્યાય 3.4. વિદ્યાર્થીઓ સ્વાધ્યાય જે 3.4 છે, સોરી 1.4, એનો પહેલો અને બીજો દાખલો સરખા છે, બે સાથે જ પૂછાશે. એટલે હું તમને પહેલા દાખલામાં બીજો દાખલો કરાવી દઈશ. તમને એમાં વિદ્યાર્થીઓ સૂચના એવી આપી છે કે નીચે આપેલી રકમ જો શાંત હોય તો એને શાંત દશાંશ અપૂર્ણાંક રૂપે લખો. એટલે કે એમ લખ્યું હશે, એનું દશાંશ નિરૂપણ જણાવો.
માની લ્યો પહેલી રકમ હું તમને આપું, ચલો 6 ના છેદમાં 15. વિદ્યાર્થીઓ આ રકમને p ના છેદમાં q સ્વરૂપની કહી શકાય. આને જો આપણે દશાંશ એટલે પોઈન્ટ માં લેવી હોય તો પહેલા આના ભાગ પાડ દેવાય, 3 2 6 3 5 15. ભાગ પાડ્યા તો 3 3 ઉડી જાય કે નહીં, તો 2 ના છેદમાં કેટલા આવ્યા, 5. ભાઈ 5 હોય ને તો એને 2 વડે ગુણીએ તો 10 થઈ જાય, તો આને 2 વડે ગુણ નાખો, 2 2 4 5 2 10. 4 ના છેદમાં 10 એટલે તરત ખબર પડી જાય જવાબ શું આવે, 0.4. 0.4 એટલે શું લખાય, શાંત દશાંશ અપૂર્ણાંક છે. આવડી જશે ને. હાલો બીજી એક રકમ આપો છો, 35 ના છેદમાં 50. જો તમે 35 ના છેદમાં 50 ના ભાગ પાડો તો 5 7 35 અને 5 10 50 બરાબર, તો અહીંયા 5 5 ઉડી જાય કે નહીં, તો 7 ના છેદમાં કેટલા વધે, 10. 7 ના છેદમાં 10 તો વિદ્યાર્થીઓ જવાબ શું આવે, 0.7. અહીંયા 10 હતા તો આપણે કોઈ રકમ વડે ગુણવું પડ્યું નથી, તો 0.7 તો અહીંયા પણ શું લખાય, શાંત દશાંશ અપૂર્ણાંક છે. હજી એક રકમ વિદ્યાર્થીઓ આપું, 13 ના છેદમાં 31 25. હું જો સેલાથી અઘરી અઘરી રકમ કરાવું છું જેથી કરીને તમને આ બધા દાખલા સમજવામાં સરળતા રહે. 13 ના છેદમાં 31 25, તો 13 ના 13 એમને રહેવા દો, 31 25 એટલે શું થાય, 31 25 એટલે 5 ની 5 ઘાત થાય, 5 5 25. 25 5 125. 125 5 625. 625 5 31 25. 5 ની 5 ઘાત હોય ને તો વિદ્યાર્થીઓ બાજુમાં 2 ની 5 ઘાત મુકાય, તો ઉપર 1 ની 5 ઘાત મુકાય, 2 ની 5 ઘાત કેટલી થાય, 2 2 4 2 8 2 16 2 32. 2 ની 5 ઘાત 32 થાય, છેદમાં 10 ની કેટલી ઘાત આવે, 5 5 ઘાત એટલે 5 0 આવે કે નહીં, અને 13 2 26 નો છગડો વધી 2, 13 3 39 40 અને 41. અહીંયા 5 0 છે તો અહીંયા 2 વધારાના મૂકી દેવા પડે, 0.004416. અહીંયા પણ શું લખાય, શાંત દશાંશ અપૂર્ણાંક છે. ચોથી રકમ વિદ્યાર્થીઓ હું તમને આપું છું, વિદ્યાર્થીઓ ચોથી રકમ છે 23 અને 2 ની 5 ઘાત. 2 ની 3 ઘાત ને 5 ની 2 ઘાત. 23 2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત. હવે અહીંયા જુઓ, 2 ની 3 ઘાત હોય તો બાજુમાં 5 ની 3 હોવી જોઈએ કે નહીં, એની બદલે 5 ની ખાલી કેટલી ઘાત છે, 2 જ ઘાત છે, તો 5 ની 1 ઘાત ઉમેરવી પડે કે નહીં, તો ઉપર 5 ની 1 ઘાત ઉમેરવી, 5 ની 1 ઘાત તો 5 જ થાય. અહીંયા 2 ની 1 3 અને 5 ની 1 3 તો ટોટલ 10 ની કેટલી ઘાત થઈ જાય, 3. 23 ગુણ્યા 5 કરો, 5 3 15 નો 5 વધી 1, 5 2 10 ને 11, તો 115 ના છેદમાં 1000. 1000 એટલે 0.115. આમાં પણ શું લખાય, શાંત દશાંશ અપૂર્ણાંક છે. પાંચમી રકમ આપો, 13 ના છેદમાં 125. તરત તમને યાદ આવે, 125 એટલે 5 નો ઘન થઈ જાય, તો બાજુમાં 2 નો હું મૂકવો પડે, ઘન, તો ઉપર મૂકી દો, 2 નો ઘન 8 થઈ જાય કે નહીં, છેદમાં 10 ની 3 ઘાત એટલે 1000 થઈ જાય કે નહીં, 8 3 24 નો ચોગડો વધી 2, 8 8 2 10 13 8 104. 3 0 એટલે 0.104. અહીંયા પણ શું લખાય, શાંત દશાંશ અપૂર્ણાંક છે. તો વિદ્યાર્થીઓ આવા 2 માર્કના તમને દાખલો પૂછાય, તો આવા 2 દાખલા ગમે પૂછ્યા હોય એટલે 1 દાખલાનો 1 માર્ક આ ચેપ્ટર છે, એમાંથી ફરી એકવાર યાદ કરાવો કે 2 માર્કવાળા 2 પૂછાવાના, એમાં કદાચ યુક્લિડ વાળો પૂછી લે, આવડે છે ને તમને, પછી અવિભાજ્ય અવયવી રીતે ગુસા લસા પૂછી લે તો એ આવડે છે, અથવા તો સાબિતી વાળો દાખલો 1.3 માં કરાયો એ પૂછી લે, અથવા તો આવો કોઈ દાખલો પૂછે તો આવા 2 ભેગા પૂછ્યા હોય, 2 નો 1 1 માર્ક, બરાબર, તો આ ચેપ્ટર જે છે એ તમારે બરાબર તૈયાર કરી લેવું જોઈએ. હવે જોઈએ દાખલા નંબર 6.